वेलकम बैक। वडोदरामां नवलखी मैदानमां थयेला गैंगरेपमां आरोपी दोषित जाहिर थया। कोर्टे दुष्कर्मना बन्ने आरोपीओने दोषी ठेरव्या छे। टूंक समयमां दुष्कर्मना बन्ने आरोपीओने सजा पर संभळावामां आवशे। आरोपी किशन माथासुरिया अने जशो सोलंकी दोषित जाहिर थया छे। पॉस्कोनी कलम 6-1 मुजब आरोपीओने दोषी ठेरव्या आव्या। 6-1 नी कलममां फांसीनी सजानी जोगवाई छे। खास सरकारी वकीले फांसी आपवा माटे मांग करी छे। आईपीसी नी कलम मुजब गैंगरेपमां पण दोषित ठेरवाया छे। रवि अग्रवाल वडोदराथी संवाददाता फोन लाइन पर। जी रवि, दोषित ठेरवाया छे आरोपीओने, केटला समयमां सजा संभळावाई शके छे? बिल्कुल, जूनी वात करवामां आवे तो वडोदराना नवलखी मैदानमां गैंगरेपना मामलामां आजे कोर्ट द्वारा चुकादो आपवामां આવનાર છે। ત્યારે સુનાવણી બાદ કોર્ટે બંને આરોપીઓને દોષી ઠેરવ્યા છે, જેમાં આરોપી કિશન માથાસુરિયા અને આરોપી જસુ સોલંકી દોષિત જાહેર થયા છે। ટૂંક સમયમાં કોર્ટ આ બંનેને સજા પણ સંભળાવશે। વાત કરવામાં આવે તો પોસ્કોની કલમ 6-1 મુજબ બંને આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને 6-1 ની કલમમાં ફાંસીની સજાની જોગવાઈ છે, અને તેના કારણે જ ખાસ સરકારી વકીલ પ્રવીણ ઠક્કર દ્વારા ફાંસી આપવા માટેની માંગણી પણ કરવામાં આવી છે। અને આઈપીસીની જે કલમ છે તે મુજબ પણ ગેંગરેપમાં બંને આરોપીઓ દોષિત ઠેરવાયા છે। ત્યારે હવે અડધો કલાકની અંદર જ બંને આરોપીઓને કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે। શું સજા થાય છે તે સૌથી મોટો દરેક વ્યક્તિ માટે એ એક જાણવા માટે લોકો બેઠા છે, કારણ કે ફાંસીની માંગ સરકારી વકીલે કરી છે, પરંતુ જો ફાંસી ન આપે કોર્ટ તો આજીવન કેદ સુધી પણ સજા જે છે તે કોર્ટ કરી શકે છે। જી જોઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। વડોદરાના નરાધમો દોષિત જાહેર થયા છે। થોડી જ વારમાં તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવશે। 28 નવેમ્બર 2019 ના દિવસે બની હતી આ ઘટના। યુવતી પર નવલખી મેદાનમાં ગેંગરેપ થયો હતો। મંગેતર સાથે ફરવા ગયેલી યુવતી પર ગેંગરેપ થયો હતો।